લોકડાઉનના પગલે આવેલ રેન બસેરામાં આશ્રિતોની સંખ્યામાં વધારો દાતા પરિવાર અને કચ્છ સાંસદના સહયોગથી ભોજન અપાય છે ભુજમાં રખડતા અને જેમના પાસે આશ્રય સ્થાન ન હોય તેવા લોકો માટે ભુજ નગરપાલિકા અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના

સમગ્ર કચ્છમાં લોકડાઉનની પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે નગરપાલિકા સંચાલિત અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત રેન બસેરા જેની અંદર અત્યારે સંખ્યામાં ખૂબ જ વધારો આવ્યો છે કારણ કે રોડ ઉપર રખડતા ભટકતા માનસિક લોકો ઘર વીહણા લોકો તેમજ બહારના જે અટવાયેલા લોકો હોય એ અને જે અત્યારે જેલમાંથી મુક્ત થયા છે એવા લોકો એમ કુલ મળીને સાહીઠ જેટલા લોકો રેન બસેરા ખાતે આશ્રય લઈ રહ્યા છે સાથે સાથે જિલ્લા સમાહર્તા અને જિલ્લા પોલીસ વડા જે કચ્છમાંથી પલાયન કરી રહ્યા હતા પરપ્રાંતિય મજૂરો એમને શેલ્ટર રૂમમાં આશરો અપાયો છે એવા અંદાજે સો જેટલા લોકો મજૂર વર્ગના ખાસ કરીને મહારાષ્ટ્ર યુપી બિહાર રાજસ્થાનના છે એમને ડૉક્ટર આંબેડકર છાત્રાલય બધા આશરો અપાયો છે ત્યારે રોજના શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા બસેરાના સાઠ જેટલા લોકો અને સો જેટલા લોકો છાત્રાલય ખાતેના આ તમામ લોકોને સંસ્થા દ્વારા બે ટાઈમ ભોજનની વ્યવસ્થા ચાય નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને આ વ્યવસ્થા માટે અમને મુખ્ય સહયોગ આપતો હોય તો કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ નારાયણ નાયક સેવાભાવી બાપા છે કરશનભાઈ કેરાઈ જેમના તરફથી અનાજ કરિયાણું શાકભાજી મરી મસાલા વગેરેનો તમામ ખર્ચ માટે અમને મદદ પૂરી કરી રહ્યા છે અને આવા કપરા સમયમાં છેલ્લા સત્તર દિવસથી આ સેવાઓ અવિરત ચાલુ રાખી છે અને દાતાશ્રી દ્વારા એટલે કે માન્ય સાંસદ સભ્યશ્રી દ્વારા તેમજ કાનજીભાઈ કેરા દ્વારા કેરાય દ્વારા પણ એવી ખાતરી આપવામાં આવી છે કે જ્યાં સુધી આ લોકડાઉનની પરિસ્થિતિ ઉદભવતી રહેશે ત્યાં સુધી આ મદદ કરવા માટે ખાતરી આપી છે